સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપશે. સિદ્ધસર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં આ ઠરાવ પસાર થઈ શકે છે. નકલી ટોલનાકામાં પુત્રની સંડોવણીના આરોપો વચ્ચે તેઓ રાજીનામું આપી શકે છે. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદા સાથે પૂર્ણ થાય છે, ત્યારે 6 મહિના પહેલા વયમર્યાદાને કારણે રાજીનામાથી અનેક તર્ક વિતર્ક. સિદ્ધસરમાં 75 વર્ષીય વયમર્યાદા બાદ પદ પર ન રહેવાનો છે ઠરાવ, ત્યારે જૂન 2024માં જયરામ પટેલની 75 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે. મનોજ પનારા સહિત કડવા પાટીદાર આગેવાનો રાજીનામા અંગે દબાણ કરતા હોવાની પણ ચર્ચા છે. તો હવે જયરામ પટેલ મુદ્દે 2 પાટીદાર આગેવાનો સામસામે આવ્યા છે. મોરબી ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદ્ધસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયા અને ભરત લાડાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં જગદીશ કોટડિયા અમરસિંહ પટેલને છોડાવવા માટે તજવીજ કરી રહ્યા છે. જગદીશભાઈ કોટડિયા બોલું છું, ઓળખી ગયા? ક્યાંથી? રાજકોટ થી. હા જગદીશભાઈ, કામ હતું કઈ કે ભૂલથી લાગી ગયું? ના ના, ભૂલથી લાગી ગયું. અત્યારે દાખલા તરીકે જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર. તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય, હમણાં વેતન ધીમાંથી. એને એગ્રીમેન્ટ, એનું કેસ જ નીકળી જવાનું. એને તો ભાડે આપેલી જગ્યા છે, બરાબર. તમે કોઈનું મકાન ભાડે આપ્યું હોય અને એ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે, તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે. અને ડીવાયએસપી, હું મારી મીટિંગ 3-4 વાર થઈ ગઈ, બરાબર. હું અત્યારે સિદ્ધસર ઉમિયાધામ ઉપપ્રમુખ છું. સરસ. ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે. પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. શું કીધું? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ ફરિયાદી છે. બરાબર છે. કલેક્ટરને, પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે એસપી, એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે છે. બરાબર છે. પછી બીજા નંબરમાં મારે તમારી પાસે પૂછ્યું કે પેલા હાઈ કોર્ટે કઈક આગોતરા મૂક્યા હતા, કોર્ટે રદ કર્યા, એમાં કેના કેના રદ? ના, એના એ ખાલી ઓલા 2 દરબારના. બરોબર છે. એમના આના અમરસિંહભાઈ ના મૂકેલા જ નતા? અમરસિંહભાઈ ના મૂક્યા જ નથી. અમરસિંહભાઈ નું તો કોસિંગમાં અમે નીકળી જવાનું હતું. બરાબર છે. એટલે તો હાઈકોર્ટમાં જવું પડે. જેના નામનો એગ્રીમેન્ટ છે ને, જેના નામનો એગ્રીમેન્ટ છે ને, ના ના, એ પ્રોસેસ નથી કરવી પડે. જેના નામનો એગ્રીમેન્ટ છે ને, એ વ્યક્તિ હાજર થાય ને એનું સ્ટેટમેન્ટ લઈએ, એની ધરપકડ થાય, અને પછી એમ કે અમે ભારે રાખેલું છે સોલ, જેને સમાજમાં 40 વર્ષ લઈ રહ્યું હોય એને આ રીતે દૂર ન કરાય. 75 વર્ષ અમસ્તા જૂન જુલાઈમાં પૂરા થાય છે. બરાબર. અમસ્તા રિટાયર થાય છે. સંસ્થાના જેટલા આગેવાનો બેસી ગયા છે ને, એમાં ક્યાંક ને ક્યાંક 5-25 લોકોએ આપણે ચાપલુસી કરવા જ આપણે જન્મ લીધો છે, આપણે ક્રાંતિકારી વિચારો જ નથી.